राजकोट ग्राम्य विस्तारों में भारे वावाझोड़ा साथे वरसाद वरस्यो हतो। आणंद पर तरघड़ी कोठारिया बापी नारणका खंडेरी पीपड़िया डूंगरका अने बेडीहड़ा सहित गामों में खेडूतों ने भारी नुकसान थवा पाम्यु छे। एरंडा कपास तुवेर अने चणाना पाक में भारे नुकसान थवा पाम्यु छे। हजारों वीघा जमीनों पाक निष्फळ जाय तेवी भीति सेवाई रही छे। खेडूतों ने 4-5 महीनानी मेहनत माथे पड़ी होय तेवी परिस्थितिनुं निर्माण थयुं छे। हवे खेडूतो सरकार पासे योग्य सर्वे करवानी सहायनी मांग करी रह्या छे। सौराष्ट्र आखामां भारे वरसादना कारणे जे पाक छे ते निष्फळ थई गयो छे। सीधा ज आपने दृश्य देखाड़वा मांगीश तरघड़ी गामना के जे कही शकाय के त्यांना जे पाक छे ते हाल निष्फळ देखाई रह्यो छे। आ जे पाक छे ते एरंडानो पाक छे अने खास तो अत्यारे खेडूतो क्यांक चिंतामां छे कि आ जे पाक निष्फळ थयो छे तेने माटे क्यांक सरकार पासेथी तेओने सहाय मळशे के केम, एक मोटी आशा क्यांक खेडूतो लगावी रह्या छे। आपणी साथे ખેડૂતો છે એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, શું નામ છે આપનું? મનસુખભાઈ, મનસુખભાઈ રઘુભાઈ ડોબરિયા, ગામ તરઘડી, તાલુકો પડદરી અને જિલ્લો રાજકોટ। હવે અમારે આ એરંડાનો પાક આવું પૂરો કટિંગ ઉપર આવી ગયો હતો અને આખે આખો નિષ્ફળ થઈ ગયો છે અને બહુ એમાં મોટી નુકસાની છે અને એરંડા બધાય ભાંગી ગયા છે, એટલે આની અંદર હવે જે ભાંગી ગયા એટલે એના કઈ બીજું થાય નહીં। હવે એ ગળ આવેલા એ બધા ખરી ગયા અને બીજી લુંગુના જે ફાલ આવેલો હતો એ બધો ખરી ગયો છે, એવું છે। બીજું તો મને બહુ નુકસાની છે, એના માટે સરકારને જે કઈ કરવું હોય એ કરે સહાયનું, અને બીજું તો અમે ખેડૂત શું કહીએ। ગામના બીજા પણ ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપણું? મારું નામ ઉમેશભાઈ નરસિંહભાઈ મોલિયા, ગામ તરઘડી, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ। કુલનો આ 8 મહિનાનો મોલ છે। 8 મહિનાના મોલની અંદર હવે જે પાક ઉપર અત્યારે આવ્યો છે એ મોલ બધો પૂરો થવાની તૈયારી છે। કોઈને 60% નુકસાની છે, કોઈને 80% નુકસાની, કોઈને 90% નુકસાની છે। એમને એરંડા તુવેર મકાઈ અને કપાસ જેને વીણો ને અમે એમ માનતા હતા કપાસમાં ઓણે હીરું આવી ગઈ, 5-5, 7-7 મણ કપાસ થયો તો કાંઈ વાંધો, એટલે કપાસમાં ન હોય એરંડા તો આપણે સારા ઊભા છે। પણ છેલ્લે કુદરતે એવું કર્યું કે એરંડાનું પૂરું કરી દીધું, એરંડામાં કાંઈ લેવા પણ રહેવા નથી દીધું, કારણ કે બધા એરંડા ભાંગી નાખ્યા છે ને આડા પડી ગયા। હવે આડા પડી ગયેલા એરંડા હવે અત્યારે છે ને ગળ ખરી જાય, 10-15 દિવસમાં એને પૂરું થઈ જાય, આ એક એરંડો એક ગળ ન રહીએ, ગળ કરેલા ફેલ થઈ ગયા બધા એરંડા। જે ભારે વરસાદ પડ્યો હતો અને આ સાથે વાવાઝોડું જેવું જે કહી શકાય કે આખું વાતાવરણ હતું અને તેના જ કારણે અત્યારે પાક જે છે તે ક્યાંક નિષ્ફળ સાબિત થઈ શકે છે અને આના જ કારણે ક્યાંક હાલ ખેડૂતો ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। આગામી સમયમાં સરકાર તરફથી એક આશાની ઈચ્છા રાખી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।